આગળ સમાચાર. બોટાદથી બોટાદમાં ફટાકડાની લારીની અંદર આગનો બનાવ બન્યો. શાક માર્કેટ પાસે બપોરના સમયે એકાએક આગ લાગી ગઈ. કોઈ કારણોસર લારીમાં રહેલા ફટાકડા ફૂટવા લાગ્યા અને આગ લાગી ગઈ. ફટાકડાની લારીમાં આગ લાગી હોવાથી અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. જોતજોતામાં તો લોકોના ટોળે ટોળા ત્યાં એકઠા થઈ ગયા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. જો કે આગ વધુ પ્રસરે નહીં તે માટે સ્થાનિકોએ જ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં લારી બળીને ખાખ થઈ ગઈ હતી. આજ મામલે વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા અજીત ગઢવી. અજીત, આ ઘટનાનું કોઈ કારણ સામે આવી રહ્યું છે ખરું? જયેશ, ખાસ કરીને અત્યારે જ્યારે દિવાળીનો તહેવાર એકદમ નજીક આવી રહ્યો છે ત્યારે ઠેક ઠેકાણે કાયદેસર અને બિનકાયદેસર કહી શકાય તેવી ફટાકડાની લારીઓ દુકાનો શરૂ થઈ ગઈ છે. તેની કેટલી બધી મોટી આડઅસર અથવા કેટલી મોટી દુર્ઘટના થઈ શકે છે તેનું આ ઉદાહરણ છે. બોટાદની અંદર શાક માર્કેટ નજીક એવી એકદમ પેટ્રોલ પંપની નજીકમાં એક લારી હતી, તેની અંદર ફટાકડા ખૂબ જ મોટી સંખ્યામાં હતા. અચાનક કોઈ કારણોસર આગ લાગી જવાને લઈને અફડાતફડી મચી ગઈ હતી, પરંતુ જે સ્થાનિકો જે સ્થળ પર ઘટના સ્થળ પર આજુબાજુના લોકો હતા તેણે સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં મેળવી લીધી હતી. જો કે લોકોની સાવચેતીને લઈને કોઈ પણ પ્રકારની મોટી દુર્ઘટના નહોતી બની. જોકે બાજુમાં ખૂબ જ નજીક એકદમ પેટ્રોલ પંપ હતો, કાંઈ થાય તે પહેલા જ આગ કાબૂમાં આવી ગઈ હતી. પરંતુ આ સમગ્ર ઘટનાને લઈને થોડી વાર માટે ખૂબ જ અફડાતફડી થઈ હતી. ફાયર બ્રિગેડ આવે તે પહેલા જ સંપૂર્ણ આગ કાબૂમાં હતી. હાલ આ ઘટનાની અંદર કોઈ પણ પ્રકારની જાનહાની નથી. જયેશ, આભાર અજીત. તો હજી જણાવ્યા તે પ્રમાણે આખરે લોકોની સતર્કતાને કારણે એક મોટી દુર્ઘટના ઘટતા અટકી ગઈ. કારણ કે જે રીતે લારીની અંદર આગ લાગી અને ફટાકડા ફૂટવા લાગ્યા અને ત્યારબાદ આજુબાજુમાં આગ પ્રસરી તે માટે લોકોએ કોઈની પણ રાહ જોયા વિના પાણીનો મારો ચલાવ્યો અને સમગ્ર આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો.